નમસ્કાર દોસ્તો, હું ડોક્ટર અવની વ્યાસ રામ ઓડિયોમાં આપ સૌનું લાગણીભીનેરું સ્વાગત કરું છું. હમણાં એક વખત રસ્તામાં જતી હતી ને એટલે કેરી લેવા હું ને મારા પપ્પા ગયા, એટલે શેરીમાં ઓલા ખબર છે રોડ ઉપર કેરીવાળા બધા ઊભા હોય, તો અહીંયા કેરી લેવા માટે ઊભા રહ્યા, તો એક ભાઈ કેરીવાળા ભાઈ માથાકૂટ કરતા હતા, હારી નીકળશે ને? ઓલો કે હા હા હારી નીકળશે. એમ નહીં હારી નીકળશે ને? કે હા હા. કે હારી નહીં નીકળે ને તો પાછી દઈ જાય, હારી નીકળશે ને? એટલે ઓલો ભાઈ કે હા હા હારી નીકળશે. પછી મારા પપ્પા એ ભાઈને જરાક સાઈડમાં લઈને એમ કીધું કે લગ્ન પહેલા તમારા સસરાને આપું છું તું? ત્યાં તો એમ નામ 30 લાખ ડાયબા. પણ જો આજકાલ કેટલી બધી સિઝન છે ને, એક વેલેન્ટાઇન ડે આવે તો પ્રેમની સિઝન થઈ જાય, કેરીની સિઝન આવે, વરસાદની સિઝન, ગરમીની સિઝન, શિયાળાની ઠંડીની સિઝન, એવી જ એક સિઝન છે લગ્નની સિઝન. હા, અને નવેમ્બર ડિસેમ્બરમાં તો એ રીતે લગ્ન થાય, એટલા બધા લગ્ન થાય નવેમ્બર ડિસેમ્બરમાં કે આપને એમ થાય કે દુલ્હા દુલ્હન ઉપર 50% સેલ છે, જાણે 50% ડિસ્કાઉન્ટ ન મળતું હોય લગ્નમાં. અને અણવર જે રાખે છે લોકો, જો અણવર છે ને તાજો અને નવો પરણેલો રખાય, કે જેને વિધિઓની ખબર હોય. હમણાં એક ભાઈ અણવર રાખ્યો હતો ને, તો પોંખવાનો ટાઈમ, એનો ફ્રેન્ડ રાખ્યો, એના લગ્ન નહોતા થયા, હવે પોંખવાનો ટાઈમ થઈ ગયો. એ કે હાલો પોંખવાનો ટાઈમ થઈ ગયો, મુહૂર્ત જાય છે ને વરરાજો ગંજીમાં ફરે, કે ક્યાં ગયો? કે અણવર સૂટ પહેરીને વયો ગયો, એ રીલ બનાવવામાં પડ્યો હતો પોતાનું સેટિંગ. બધા પોતાના માટે કામ કરતા હોય ને, પછી કન્યાની અછતું છે અત્યારે છોકરીઓમાં એમ જ હોય. અને બીજું કે જેના લગ્નના 15 વર્ષ થઈ ગયા હોય ને એ વ્યક્તિને અણવર ન રખાય, કારણ કે એને કોઈ વસ્તુમાં રસ જ ન હોય. તો હમણાં એક જગ્યાએ લગ્ન હતા ને, તો આપણે વરરાજાને ખબર દૂધ દેવા જાય આપણે, તો દૂધ દીધું ને તો વરરાજો પીવા ગયો ને, તો અણવર કે તારે ન પીવાય મૂકી દે. એટલે ખરેખર એવું હોય, સાસુની હાજરીમાં ન પીવાય, સાઈડમાં મૂકી દે, પછી પી જવાનું કાજુ બદામ કેસરવાળું દૂધ હોય તો. ઓલા એ મૂક્યું ને પાછળથી અણવર ગટગટ આવી ગયો, મૂળ ડાયાબિટીસ વાળો હતો, ડાયાબિટીસ વાળાને બહુ પ્રોબ્લેમ થાય. અને એ મોટી ફાંદ વાળો, માથે ટાલ વાળો, અલવાણ હોય તો કોઈ વસ્તુમાં રાજી જ નહીં ને. ઓલું ઓલું ખબર છે, ઓલું ઓલું કોળિયું આમ મૂકીને આમ પગ મૂકવાનું શું કહેવાય એને? મને તો ખબર છે, હું તો તમારું જ્ઞાન ચેક કરતી હતી. એ સંપુટામાં આપણે હોય ને, એટલે એ બિચારો વરરાજો આમ પગ મૂકવા ગયો ને ત્યાં અણવર બોલ્યો, આમ જ તારા ભૂકા બોલવાના જોતું. તોય બિચારો વરરાજ હોય એમ હું પાછો નહીં પડું. વળી જવતા લોમવાળો એનો ભાઈ આવ્યો ને ત્યાં, વળી અણવર કે આ જ હાડો જો તને બૂચ ન મારે ને તો મને કહેજે, મારા હાડા એ તો મને બહુ માર્યો. ઓલો મારવા જાય ને તોય અડીખમ. અને પછી શું થયું, એક તો મોટી ફાંદ હોય એટલે વાંકા ન વળી શકે, એટલે ઓલા લેસવાળા બૂટ લીધા હતા. તો કે લેસ તો બંધાય નહીં, એ 6000 ના બૂટ દેવડાવી, 600 ના લોફર લેવડાવ્યા. અને પછી કેવું, ઓલા છેત્રપાળને પગ અડાડવાનો હોય ને ફેરા ફરતી વખતે, તો વરરાજો કે જીજાજી જરાક મોજા કાઢ્યો ને, એ કે બૂટ કાઢ, કાઢ બૂટ, અંગૂઠો કાપી નાખો છે ને, મોજામાંથી સીધો બહાર નીકળશે. અને જેને છે ને છોકરું નાનું હોય ને એને અણવર ન રખાય, તણક વર સુધી છોકરા ત્યાં સુધી અણવર જ ન રખાય, એને એને એની રીતે રમવા દેવાય. હવે છોકરું નાનું હોય, છોકરું માં છોકરાને હાચવે કે કન્યાને હાચવે, છોકરું અહીંયા આવે ફૂગોલે, મમ્મી માસી ના થવામાં બેસવું છે, વળી એમ કે માસી ના ખોળામાં ન બેહાય જા, એના પપ્પાને કે લઈ જાઉં ના, હવે પપ્પાને જરાય રસ ન હોય, કારણ કે એના સસરા પક્ષ ના લગ્ન હોય, પરાણે આવ્યો હોય. મારે એ છોકરા હાચવાના છે, મારે બધા યારે કામ ન હોય, એક તો બિઝનેસ મૂકીને 2 દી રજા લઈને આવ્યો છું ને હું, વળી છોકરો ડેરી મિલ્ક સિલ્ક ખાઈને આવે. આ વખતે તો છોકરો એના મમ્મી ને ન પૂછે, સીધું માસી, માસી નું ગરચડું સિલ્ક સિલ્ક. એટલે આટલું ધ્યાન રાખવું. લગ્નની સિઝન આવે છે ને લગ્ન, અને અત્યારે જે લગ્ન થાય છે ને એ લગ્નની વિધિ તો ગઈ તેલ લેવા, પણ ક્યાંક ને ક્યાંક દેખાડી દેવા માટે લગ્ન થાય. જો તમે કે સોશિયલ મીડિયામાં અમારા લગ્ન હારામાં હારા થવા જોઈએ.
અમારા જેવા લગ્ન કોઈ ન કરી જવા જોઈએ. આવું એક મેન્ટાલિટી ખબર નહીં લોકોની થઈ ગઈ હશે કે હું એવું માનું છું, પણ એમાં એક એક વસ્તુ જુઓ. કંકોત્રી લગ્નમાં પહેલાં શું આવે? કંકોત્રી. તો પહેલાંના જમાનામાં તમે જુઓ તો કંકોત્રી આમ ખુલતી બે પાનાની જેમ, અને બે ચાર ડિઝાઇન ફિક્સ હોય. પછી થોડોક જમાનો આવ્યો તો આમ ખુલવાની ચાલુ થઈ. હવે તો લેટેસ્ટ ઓલી ખાંડવીની જેમ ખુલે આમાં, અને અમુક તો ઓલી પટારામાં કંકોત્રી દેવા આવે છે ખબર છે, કે આવડો મોટો પટારો હોય આપણા ઘરમાં એકે એવો ન હોય. અને એ પટારામાં પાછા કાજુ હોય ને બદામ હોય ને ફોરેનની ચોકલેટ્સ હોય ને. એક કંકોત્રી તો આવી ને તો તુલસી ક્યારે હારે આવી? અને અમારે દૂર દૂરના એક સગામાં કોકે કંકોત્રી આપી ને તો સોનાની બે ભંગડી ભેગી આપી. હું તો તેદીની રાહ જોઉં છું, મારા કોઈ સગાની આંખ કેમ નથી ઉઘડતી? એકાદ કોકને તો એમ થવું જોઈએ, હાલો બંગડી નો આપો, ના નીકળી વીંટડી તો આપો, ભલે છોકરાને પહેરાની પણ એવડીક વીંટી તો આપો. કોઈની આંખ જ ન ઉઘડે, આપણા ઘરનાની જ ન ઉઘડે. આપણે તો ખાલી સાંભળવાનું જ આવું બધું, કારણ કે કંકોત્રીમાં આવે છે ને અત્યારે અલગ અલગ બધાને દેખાડી દેવાનું છે. હમણાં મારા ઘરે કંકોત્રી આવીને આવડી કર, અને આગળ પાછળ કાંઈ લખ્યું જ નહોતું, કોરો કાગળ. પછી નીચે ફૂદડી કરીને લખ્યું હતું કે આ રેડિયમ કંકોત્રી છે, અંધારું કરીને વાંચવી. હવે એના જીવનમાં તો થવાનું જ છે. એટલે આપણે અંધારું કરવાનું, તોય મેં અંધારું કર્યું. તો અંધારું કર્યું ને તો લગ્નની તારીખ, સ્થળ, બસ આટલું જ. એટલે મેં ભાઈને ફોન કર્યો, મેં કીધું આ તમે કંકોત્રી મોકલી છે, મેં કીધું આમાં કન્યાનું નામ નથી? કે બેન હોય તો હોય જ ને, તમને થોડોક તા કન્યાને. પલક, પલક. મેં કીધું કુમારનું નામ? પલક, 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 વેચ પલક. લે, મેં તાણે નામે અલગ ન ગોઈતા કોકે. આ એક જણે મેં પૂછ્યું, મેં કીધું તમારું ગોઠવાઈ ગયું બધું? કે હા, સગપણ થઈ ગયું. મેં કીધું કેવા છે સામેવાળા? એ કે આપણા જેવા. મેં તોય કર્યું. પલક વેટ્સ પલક. મેં કીધું એમ નહીં, આમાં સ્થળ લખ્યું છે પણ દાંડિયારસ રાખ્યા. બેન હોય તો હોય જ ને, હોય તો હોય, તમે કપડાં લઈને આવી જજો, રમજો ને, હોય તો હોય જ. મેં તેમને જમવાનું નથી લખ્યું, જમવાનું હોય ને બેન, હોય તો હોય જ, તમને ભૂખા નહીં રાખી. મેં એમ નહીં સમય નથી લખ્યો. શું હોય જમવાનો સમય? બપોર 12 થી 2 હોય ને, સાંજે 7 થી 9 હોય, હોય તો હોય જ ને, હોય તો હોય જ. પછી મેં કીધું, મેં તો ભાઈ ચાંદલો? એ કે બેન એ તો હોય જ. કંકોત્રી આવે ને, અને હવે છે ને લગ્નની એક સિઝન આવે ને, એવી રીતે લગ્ન પહેલાં એક સિઝન આવે છે, પ્રી વેડિંગની સિઝન. જો કમૂર્તામાં કરાવ્યા છે ને ઘણા બધા, મેં કરાવ્યું છું ત્યારે તો પ્રી વેડિંગનો ખાલી જન્મ જ થયો હતો. અને પ્રી વેડિંગ જોયા છે ને તમે બધાએ? કોણે કોણે જોયા છે? બધાએ લાગટ. અત્યારે વ્યવહાર થઈ ગયો છે, પ્રી વેડિંગ ન કરો ને તો છોકરી છૂટું કરી નાખે. પ્રી વેડિંગમાં નથી ખાતા ખાતા લે, એક એક સિઝન આખી ગઈ છે. ને પ્રી વેડિંગમાં શું હોય કે ઓલા આવા લાંબા લાંબા ગાઉન પહેર્યા હોય, 3 મીટર લાંબો છેડો હોય, ને છોકરી આમ આમ દોડીને જતી હોય, પાછળ સ્વચ્છતા અભિયાન ચાલતું હોય. અને અમુક એક્શન જ મને પ્રી વેડિંગમાં નથી સમજાતી, છોકરી આગળ દોડીને જતો હોય, જેની આને હગાઈ થઈ હોય પાછળ દોડતો. ભાઈ તને તો મળી ગયો છે તો તું ક્યાં જાશ? ઓલો પાછળ દોડે છે ને તું આગળ દોડી જાશ. પ્રી વેડિંગ શું છે કે આપણો એક શોખ છે, કે જેવી રીતે પિક્ચરમાં હીરો હિરોઈન જીવે ને, હીરો હિરોઈન, એવી રીતે અમે જીવીએ. મૂળ તો આ જ ને, પણ પિક્ચરવાળા બીજાના ખર્ચે કરે. આપણે તો આપણા ખર્ચે કરવાનું. અને એક એક કોમન એક્શન છે ખબર છે પ્રી વેડિંગમાં, આમ છોકરો ઊભો હોય સાઈડમાં અને છોકરી આમ ફરે. આની શોધ હું લખીને દઉં, કોક પંચરવાળાએ કરી. અને આ સિઝન હોય ને, અને કેવું છે કે જેને વ્યવસ્થા હોય પૈસાની, એ ડેસ્ટિનેશન પ્રી વેડિંગ કરે, કે જયપુર જાય ને, દીવ જાય ને, ભુજ કચ્છમાં જાય મહેલમાં ને. પણ જેને લો બજેટ છે, કા દરિયા કિનારે જાય ને, અમુકનું સાવ લો બજેટ છે, તે ઓલા આપણે RMC ના ને એવા ગાર્ડન હોય ને એમાં જાય. અને લો બજેટવાળા વધારે હોય,
આરએમસી ના ગાર્ડન માં હું એક વખત સવાર માં વોકિંગ કરવા નીકળી ને તો 5 પ્રી વેડિંગ, 5 છોકરીઓ આમાં ફરતી હતી. હું થોડીક વાર ઊભી રહી ગઈ, મેં દાને ચક્કર આવે છે કે આ શક્તિમાન ની ફ્રેન્ડ છે. અને અને પ્રી વેડિંગમાં જાય ને એટલે એની સાથે એના ફ્રેન્ડ જાય કે બેન જાય, કોઈક ભેગું જાય, એકલા ન જવા દે. હમણાં એક લગ્ન નક્કી થયા ને તો કે બેન એ નહીં જાય ને ફ્રેન્ડ એ નહીં જાય, મા બાપ અમે આવશું. બોલો મા બાપ ગયા પ્રી વેડિંગમાં, છોકરીના મા બાપ. આવો ધંધો કરાય નહીં હો. છોકરીના મા બાપ પ્રી વેડિંગમાં ગયા તો એ બધા પ્રી વેડિંગ થતું હતું ને ત્યાં છોકરીને મમ્મી અને પપ્પાને કીધું, જોયું આમ હચવાય કેવો હરક છે જમાઈને, અને તમે જોવો એવડી કેમેરી લઈને આવી ગયા હતા, એક જ રોલમાં આખા લગ્ન પૂરા કર્યા, એ કઈ નવી એક્શન ન કરવા દીધી, આમ હોય અને ઈ બે ભાજી પડ્યા. તો ઓલો કન્યાને વર તો જોઈ રાખે પણ કેમેરામેન નું બજેટ વિખાઈ ગયું. એને એમ થયું કે આ નહીં આપે તો પછી કેમેરામેને ઠંડુ પાડ્યું, એ કે એક કામ કરો હું તમને ગિફ્ટમાં તમારું પોસ્ટ વેડિંગ કરી દઈશ. અને એના મા બાપનું જે પોસ્ટ વેડિંગ થયું, એક તો ભાઈને મોટી બધી ફાન, માથે વાળ નહીં અને સૂટ પહેરીને હેલાવ્યા, અને હામે બેન ખાંડવીમાંથી ખમણ થઈ ગયા હતા, એમાં મોટા ઘેરનું ગાઉન પહેર્યું, ઓલા અથાણાની બહેણી ઉપર કપડું ઢાંક્યું હોય ને આમ. અને ઈ ઘેર લઈને કુદેડી ફેરા તો ઓલા ભાઈ પડી ગયા. અને પછી આમ કરીને ગુલાબ આપ્યું, તે ભાઈ ઉભા જ ન થઈ કા, ટચક્યું બોલી ગયું. અને તોય ઓલા બેન જીદે ચડ્યા કે જમાએ તો આપણી દીકરીને તેડી હતી. ઓલા ભાઈ કે તારે ડિવોર્સ દેવા હોય ને તો દઈ દે, પણ મારા જીવના જોખમે તને તો નહીં જ તેડું, ઓછી મુસીબત છે. પણ એક વેડિંગ આ પ્રી વેડિંગ થઈ ગયું, પછી લગ્નનો ટાઈમ આવે. ને લગ્નના ટાઈમમાં શું છે, આજકાલ તો ઓલા પાર્ટી પ્લોટ બધા અલગ અલગ રાખે ને, દાંડિયારાસ અલગ પાર્ટી પ્લોટમાં, લગ્ન અલગ પાર્ટી પ્લોટમાં. તો એમ એક તો આપણે કંકોત્રી આવી ગઈ હોય, પણ લગ્ન આવે ને એ પહેલાં ઓલા દરરોજ સવારમાં ફોટા આવે વોટ્સઅપમાં, 7 days to go. આપને ચેતવણી આપે છે? કારણ કે પહેલાં કંકોત્રી તો આવતી, કોઈના વ્યવહાર અટકા નથી. અને આપણે એક દીની 5 કંકોત્રી હોય, એને પહેલાં લગ્ન હોય, આપણે એક દીમાં 5 જગ્યાએ જાવ, એ રોજ એવા 5-5ના રોજ મેસેજ આવે, 7 days to go, 6 days to go. હમણાં એક છોકરાના લગ્ન થયા ને 6 મહિના પછી એણે મૂક્યું, 7 days to go, 6 days to go. મેં એકવાર તો લગ્ન થઈ ગયા, એ કે આ ડિવોર્સનું છે. ખુશી ન હોય ડિવોર્સની? આઝાદી, અમારા અધિકાર હે લે. અને ઓલા પાર્ટી પ્લોટમાં લગ્ન રાખે છે, રખાય. પણ પહેલાં તમને ખબર હોય તો એક જમાનો હતો, ખબર છે, કે વાડીઓમાં લગ્ન થતા, યાદ છે? અને વાડીઓમાં મોટે ભાગે વસ્તુઓ છે ને દાતાએ આપી હોય. વાડીમાં જાઓ ને એટલે જેવા જાઓ ને એટલે આ મોટું લિસ્ટ હોય, 200 દાતા હોય, તાળું આપ્યું હોય ને એનું નામ લખ્યું હોય. તો એક જગ્યાએ આવી વાડીમાં પંખો આપ્યો હતો, 3 દાતાએ એક પંખો આપ્યો હતો, 3 પાંખિયા ઉપર એક એક દાતાનું નામ, પ્રેમજી, નાગજી, મગજી, એ 3 આમ ફરે. અને કેવું છે, પહેલાં તે આપણે આપણે અત્યારે હાર પહેરવામાં ઊંચા કરવાનો એક રિવાજ છે, તો પહેલાંય આવું તો કરતા જ. આવી રીતે વાડીમાં લગ્ન, અને વરરાજાને ઊંચો કર્યો ને ભૂલી ગયા ઉપર પંખો ચાલુ છે, એનું માથું સીધું પંખામાં આયડું, તો વરરાજાની વીગ ઉડીને પંખામાં, પ્રેમજી મગજી નાગજી, પ્રેમજી મગજી નાગજી, પ્રેમજી મગજી નાગજી. કન્યાએ હાર પાછો લઈ લીધો, આ તો કે ટાળ્યો છે, આની આ લગ્ન જ ન કરું. વડી વડીલોએ સમજાવ્યું કે બેટા
પૈણી જા તારે પાડવી નહીં. સમજદાર હોય ને વડીલો તો. હા એક જગ્યાએ મેં કીધું ને તાલ વારસાગત છે, એક ભાઈ મેં પૂછ્યું મેં તાલ વારસાગત હોય, એ કે હા મારા સસરાની છે. હવે તો છે ને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આપણે આખું સોંપી દેવાનું, તો આપણે કંઈ ચિંતા જ નહીં. પણ પહેલાં શું હતું કે ઓલા લગ્ન પૂરા થાય ને પછી સગા લોકોએ એટલે કે આપણા લોકોએ નવા નવા કપડાં પહેરી અને ગણવા બેસવાનું થાળી વાટકા. અને જોજો ત્યારે છે ને ઓલા ગાદલામાં ને વાડીઓમાં લગ્ન થાય તો આપણા જ હગા હોય, આપણા જ હાવ હગે હગાય ને તોય બે બે ગાદલા લઈને હુઈ જાય અને હાવથી વહેલા હુઈ જાય, પછી મારો વારો નહીં આવે તો લે. એકાદ ધૂસો ખૂટ્યો હોય એ આપણા જ હોય પાછા, પછી ઘરે જાય ને એટલે નવી ખોર ચડાવીને આપે, નવો લીધો અમને ખબર ક્યાંથી લીધો, વાટકા ખૂટે ને 25 ચમચી ખૂટી હોય, ઘણા ઘરમાં હજી છે એ. જો એનું ઉદાહરણ આપું કેમ ગોતા એ ચમચી વાળી વાળી, કોકના ઘરે જાઓ ને એક હરખી ચમચી ન મળે ને એટલે સમજી જાઓ કે આ વાળી ની. ઘણા છે એવા ભેગા કરેલા. અને હવે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આવી ગઈ એટલે શું છે કે બધું ગોઠવેલું, આપણે કંઈ ચિંતા જ નહીં. છોકરાઓ નડે નહીં ને એટલે મોટા મોટા જમ્પિંગ રાખ્યા હોય કે છોકરાઓ એમાં રહીમે રાખે. પહેલાં આવું નહોતું, વાડીઓમાં તો છોકરાઓ આપણે જ હાચવવાના અને એ છોકરાઓલા ફુગા લઈને અને સૌથી વધારે ઓલી પીપુડી ત્રાસ આપે. ત્યારે છે ને ઓલા મોટા મોટા પંખા હતા કે જેમાં હવા કરતા અવાજ વધારે આવતો હોય, એ પંખામાં એકાદ છોકરાનો હાથ તો આવી જ ગયો હોય, એની મમ્મી નીકળે ડોક્ટર ગોતો. તું હાચવતી હોય તો હવે આ બધું લુપ્ત થઈ ગયું ને. અને સારામાં સારું કામ થયું હોય ને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની વાળાનું, તો ઇવેન્ટ મેનેજર જ્યારથી આવી ગયા ને ત્યારથી ઓલા જે ખબર છે ફૂવા હોય જૂના જે રિસાઈ જાય એ ધરમૂળથી નીકળી ગયા. મને કહે ન પૂછ્યા પોતાને તારે ઘરના ન જ પૂછતા. કઈ શું તું ઢોકળીનું શાક કયો હોય પાછળથી દૂધી દાઈ બી હોય, શું પૂછવું શું હાલ. 1857 નો વિપ્લવ ક્યારે થયો બોલ દે, મને કહે ન પૂછ. તાર છોકરાને વાઈફ કેમ ભાગી ગઈ બોલ લે હાલ, મને કહે ન પૂછ્યું હાલ. કંકોત્રી વાળા જ્યારે કંકોત્રી છાપે ને ત્યારે મને એ નથી સમજાતું કે જે આખા ઘરમાં સૌથી વધારે ધોખો કરે ને એવા કાકી કે ભાભુનું નામ જ એને રાખી દીધું હોય. ખબર જોલી અમુક કંકોત્રીમાં આમ ચોટાડેલું આવે અને પેલા લગ્નમાં ઉભાય, જોયું કંકોત્રી મારું નામ નહોતું, આ તો મેં કીધું, હવે તારા ઘરના તારું નથી રાખતા, આ તો જીવસ ત્યાં સુધી. પણ આપણે આવું ન કહેવાય ને, એટલે એ ધરમૂળથી નીકળી ગયું. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આવી ને હમણાં એક જગ્યાએ હું ગઈ ને તો મેં વરના પિતાશ્રીને પૂછ્યું, મેં કીધું વરરાજો ક્યાં, રમેશને પૂછો, મેં કીધું જમવાનું ક્યાં, રમેશને પૂછો, મેં કીધું પાણી ક્યાં, રમેશને પૂછો, મેં કીધું તમારા વાઈફ ક્યાં, રમેશને પૂછો. મેં કીધું રમેશ કોણ છે, એક ઇવેન્ટ મેનેજર. મેં ચાંદલો તમને કરું રમેશને. બોલો બાપાને કઈ ખબર જ ન હોય, એને બિચારાને ફીટ ફીટ કોટ પહેરાવીને બેહાડી દીધા હોય એવું આવા ઉનાળામાં. અને હવે છે ને એક ક્રેઝ છે કે આપણી ઘરે કંકોત્રી આવે ને એટલે એમાં ડ્રેસ કોડે લખ્યા હોય, ખબર છે કે આપણે એવા ડ્રેસ કોડ, તમે એક જ ખર્ચો કરો એમ નહીં, તમે ખર્ચો કરીને આવો એમ. અને એમાંય જે પીળા જભ્ભાએ નખો દવાડ્યું છે હલ્દીવાળા જે એક એકના ઘરમાં મળશે હો, અને આપણા જેવા મિડલ ક્લાસ હોય ને એને સત્યનારાયણમાં એ જ પીળા જભ્ભા પહેર્યા હોય. પછી આપણે કીધું ને બધાને એવું ટ્રેડિશનલ વસ્તુ હોય તો જભ્ભો પહેરીને જાય, બધાને ગમે એક જ પીળો જભ્ભો હોય, તે આપણા ઘરના એ પીળો પહેર્યો હોય ને મહેમાન આવે ને એ પીળો પહેરીને આવે. આપને એમ થાય કથા છે કે હલ્દી બાંધણીની ઓલી હોય ને ટ્રેડિશનલ ને. એક જગ્યાએ હું લગ્નમાં ગઈ ને એટલે હું ને મારા હસબન્ડ અમદાવાદ જેવા શહેરમાં લગ્ન, એટલે અમે બે લગ્નમાં ગયા. હવે વર ને કન્યા સિવાય અમે કોઈને ઓળખી નહીં, વર કન્યાને તો આપણે બતાવાય નહીં, એ એનામાં પૈડા હોય ને, એટલે હવે એના ઘરના ને કોઈ ન હતું. તો 7 બહેનો આવ્યા એક સરખી 15-15 હજારની બાંધણી પહેરી. એટલે હવે એવું છે ખબર છે કે ઘરના હોય ને એક જ તાકામાંથી બનાવેલા કપડાં પહેરે એટલે ખબર પડી જાય ઠીક આ. પહેલાંય આવું હતું, દરજી બેહાડતા એક જ તાકામાંથી સીવી નાખો ખાખી ચડી, એટલે સમજી જાય ખાખી ચડી વાળા પ્રેમજીભાઈ ના. હવે આ જ છે એટલે એ
દસ સાત બહેનો આવ્યા કે નમસ્કાર. મને એમ કે કાં કન્યા પક્ષના હશે ને કાં વર પક્ષના, બધું નમસ્કાર. અમને બેસાડ્યા. થોડીક વાર થઈ તો એ જ બહેનો અમારા માટે ઓલા રોસ્ટેડ કાજુ બદામ લઈને આવ્યા, થોડીક વાર પછી સૂપ લઈને આવ્યા. મેં કીધું તમે આટલી બધી મહેનત ના કરો, અમે જઈને પી લેશું. એ કે અમે કેટરિંગવાળા છીએ, પ્રોમોટર. તે દિની મેં સાડી પહેરવાનું બંધ કરી દીધું. આપણા કરતા હાડી સાડી પહેરીને ફરતા હોય, બોલો, કેટરિંગવાળા. અને એમાંય છે ને ઓલા લગ્નમાં રિસેપ્શનમાં જ્યારે જમવાનું રાખ્યું હોય ને ત્યારે આપણે 2000ની થાળી રાખી, કારણ કે દેખાડી દેવું હોય લોકોને. અને મૂળ તો આપને જમવાનું જ યાદ રહે છે ને, આપને શેમાં રસ હોય? આ તમારો અનુભવ. એટલે મૂળ તો આપને, એટલે રિસેપ્શનમાં વરરાજ ઉભો હોય ને 2000ની થાળી માંડ માંડ બિચારો પહોંચ્યો હોય, એટલે એનું ધ્યાન કોઈક ચાંદલો આપે ને એના કરતાં કોઈ થાળી વધારે ન લઈ જાય. આમ જ જોતો ને એમાંય કોક છોકરું થાળી પકડે ને એને લઈ લ્યો, તો મારા 2000 જાય એને લઈ લ્યો. હા, અને અને બીજું વસ્તુ જે છે ને, અત્યારે જો લગ્નની વિધિ છે ને 2.5 કલાકની છે, પણ જો કેમેરાવાળા નીકળી જાય ને તો ગોરબાપા કરતા 2.5 વિધિ કેમેરાવાળાને ખબર. ગોરબાપાને કે તમે સાઈડમાં રહી જાઓ, અમે કરાવી દેશું. શું પણ આ ઓલા હસ્ત મેળાપ કરે ને નીચેથી કેમેરો આવે ભૂમ, અને એમાં પાછા 3 રીટેક થાય ભૂમ ભૂમ ભૂમ. છોકરીનો બાપ થાકી જાય હાથ રાખી રાખી. અને અને હવે હવે તો સરસ મજાની એક્શન આપે છે ને કેમેરા. તમે આમાં 85 થી 95 માં જેના લગ્ન થયા હોય ને એ ફ્લેશબેક યાદ કરો. 85 થી 95 માં જેના જેના લગ્ન થયા ને બધા ઘરે જઈને આલ્બમ જોજો, એક જ એક્શન કોમન હતી. આ બધાના ઘરમાં હશે હો, અને હગા પતિ પત્ની હોય ને હગા, હા હગા, હરામ જો એકબીજાનું દાંત કાઢે તો હાથ પકડીને ઉભા હોય, છોકરી આમ ઉભી હોય, છોકરો આમ, અને સગા વાલા વડીલો આશીર્વાદ આપવા જાય ને ઈ દાંત નો કાઢે ઈ આમ. એને એમ જ છે દાંત જ નો કાઢવાના હોય. આ તો હવે થઈ ગયું. અને લગ્ન પહેલા છે ને હવે છે ને આમ દાંડિયા રાસનું ને ઓછું છે, એમાં ઓલા ડાન્સનું વધારે આવી ગયું છે, ખબર છે? એમાં 1.5 કલાકનું એના ફેમિલીનું ફંક્શન હોય અને ડાન્સ પૂરો થાય ને પછી જમણવાર ચાલુ થાય, એટલે આપણે ન છૂટકે એ જોવો પડે. વર ડાન્સ કરે ને, કન્યા ડાન્સ કરે ને, નણંદું કરે ને, એની હાડા હાડિયું કરે ને, પછી છેલ્લે દાદા દાદીઓ આવે. અને જેને ડાન્સ આવડતો હોય ને એને કરાય કરાય, જેની કમર લચકતી હોય ને હવે કમરા લઈ લઈને તમે ડાન્સ કરો. હવે દાદા દાદી આખી જિંદગી ડાન્સ ન કર્યો એને ડાન્સ કરાય, પાછા ગીત કેવા રાખે? એક તો દાદા ને વાળ નો ગીત રાખે, ઉડે જા બજા બજુલ ફે તેરી. અને દાદા હાથમાં લાકડી લઈને એને દિલીપ કુમાર નો વેમ આવી જાય થોડીક વાર તો. અને આ બધાની છેલ્લે હા કેવો કંટાળો આવે આપણને, પણ કંટાળો કરાય જમવાનું બાકી હોય ને આપણે તાલી ન પાડીને, એટલે લોકોએ સ્પેશિયલ એન્કર રાખ્યો હોય તાલી પડાવવા. અને છેલ્લે ઓલો હમસાદ સાથે આવે, ખબર હોય તો હમસાદ સાથ ને એક્શન કોમન છે. આ બધા હગા આવે, હરામ જો એકઈને ભળતું હોય તો, એક કઈ વસ્તુમાં સાથે ન હોય પણ ડાન્સમાં આવી જાય. અને એમાં છે ને આમ એક્શન હોય, આમ કોઈની કમર લચકતી ન હોય વર કન્યા સિવાય. દાદા પાછા લાકડી વાળે, એક જગ્યાએ એવી રીતે કર્યું તો દાદાએ હાથમાં લાકડી હારે હા તો ઉપર લાઈટ ફૂટી ગઈ. થોડીક વાર તો અમે મૂંઝાઈ ગયા, જમવાનું મળશે કે નહીં. અને છે ને તાજા તાજા જેના લગ્ન થયા હોય ને 6 મહિનાના ઘરે ન જવાય, કારણ કે જાવ ને એટલે આલ્બમ જોવા જ બેહાડી દે આપણને, કાં લગ્ન ચાલુ કરી દે, આપને જરાય રસ હોય. કોણે કોણે આમાં એક વર પછી પોતાના જ લગ્નના આલ્બમ કોણે જોયા? તો ભાઈ સડી તમે, અમે તો માળિયામાં ચડી ગયા છે. અને અમુક કંકોત્રી, આપણે કંકોત્રી સાચવતા જ નથી, આપણા લગ્નની કંકોત્રી અમુક 5 વર્ષ પછી માનો મળે જ નહીં. અને અમુક કંકોત્રીના તો જે આપણે ઉપયોગ કરી છે, 5 વર્ષ પછી કંકોત્રીનો ઉપયોગ બાળકના પ્રોજેક્ટ બનાવવામાં થાય. પૂઠું જાડું હોય ને ઓલું ઘર બનાવે નડિયા વાળું, હવે ક્યાં કોઈના નડિયા વાળા ઘર હોય છે? કા કચરો વાળવામાં સુપડીની જગ્યાએ એક જગ્યાએ જ ને જોઈ, બોલો બહુ હારી. અમે તો આમ જ કરી, કોણ ખર્ચો કરે 30 રૂપિયાનો લે.
અને બીજું લગ્નમાં જે સૌથી વધારે એન્ટ્રીનું મહત્વ છે અત્યારે, તમને કહો ને, એન્ટ્રી જુદી જુદી ને જાત જાતની ને ભાત ભાતની જે એન્ટ્રી કરાવે છે. હમણાં તો વાંચ્યું હશે તમે જેસીબીમાં એન્ટ્રી કરાવી, વાંચ્યું ને, અમુકને કમર ભાંગી ગઈ છોકરીની. પણ કેવું હોય, ઘોડા ગાડીમાં એન્ટ્રી કરાવે ને, આની ઉપર કરાવે ને, આમ આવે ને તેમ આવે ને ફટાકડા થાય ને. હમણાં એક જગ્યાએ મેં અદ્ભુત ઘટના જોઈ, તમે જોઈ જ ન હોય, હાંઢિયા ઉપર એન્ટ્રી કરાવી. વર ને કન્યા રિસેપ્શનમાં હાંઢિયા ઉપર આવ્યા, હાંઢિયા અમો અમો, અને એનો ઓલો ચાલક ભેગો જ હતો સાંઢિયાનો. સાંઢિયો પેલું કહેવાય ને કે માનતો જાય છે, પણ તે દી કોણ જાણે એને મહેમાન જોઈને એને શું થયું, હાંઢિયો બેઠો જ નહીં. ઓલા બે ઉતરે કઈ રીતે, પછી સ્ટેજ ઉપર હાંઢિયાને ચડાવ્યો, ઓલું સોફા મૂક્યા પાછળ, તકલીફ કેમેરા વાળાને થઈ કે વર કન્યાનો ફોટો લે તો મહેમાન નો આવે, મહેમાન નો ફોટો લે તો વર કન્યાનો આવે, અને દૂરથી ચારેય ના લે તે કે એના મોઢા નો દેખાય. એટલે લગ્નમાં તમે જો તો આવી ઘણી બધી, અને એમાં છે ને આમ કોઈ દિવસ નાચતા ન હોય, પણ બેન્ડ બાજા આવે ને, એટલે જો અંદરનો આપણો ડાન્સર જાગૃત થાય. એમાં એક કાકા તો એવા હોય કે રાત જોતા બધાય મને એમ કે તું ડાન્સ કરે, સે જઈ કહો કેમ કે આવો ને આવો ને, ના ના, અરે કેમ ન થાય, આવો આવો, ના ના ના, અરે કે આવો આવો પછી આવે. અને અમુક લોકો કેવા આવે કે આપણે ઓલા આમ રાસ રમતા હોય ને, હવે એ અમુકને આપણે કહી ને એટલે આખો રાસ બગાડી નાખે. મોસ્ટ ઓફ જેન્ટ્સને ઓછું ફાવતું હોય તો આપણે કોકને એમ કહે ને આવો, એટલે આપણે આમ નામ જાતા હોય, ઈ આવે ને એટલે આપણે સમજાય ને આપણે આમ રમવાનું છે કે આમ રમવાનું છે. અને બોલો, એક જગ્યાએ તો લગ્નમાં બનેલી ઘટના, હો અદ્ભુત ઘટના, કે વંટોળિયો આવ્યો, પવન ફૂંકાણો, અને શું, એક બેન પાર્લરમાં ગયા હતા, પણ સસ્તા પાર્લરવાળા અહીં છે, તો હેરસ્ટાઈલમાં અંબોળો લીધો હતો, પૈસા બાકી હતા પાર્લરના, થોડોક ઓલે ઢીલો રાખ્યો હતો, જેવો પવન આવ્યો તો અંબોળો ઉડીને ભાઈના માથા ઉપર. માથે માળો રાખ્યો ને એવું લાગે, વિડીયો વાળો એનું શૂટિંગ કરે. અને અદ્ભુત ઘટનાઓ જે આપણે તો લગ્નમાં જોતા હોય. પણ હું એમ કહું, ડેસ્ટિનેશન વેડિંગ થાય છે ને અત્યારે તો મોટા મોટા મહેલ ઊભા કરે, આ કરે ને તે કરાય, ડેસ્ટિનેશન વેડિંગ કરાય, એમાં મને વાંધો નથી, પૈસો હોય એટલો ખર્ચાય, પણ હોય ને તો પછેડી હોય ને એવડી હોણ તણાય, મને એટલી ખબર પડે. મારી પાસે કરોડો અબજો કરોડની હું માલિક છું, છું નહીં, એમાં કદાચ તમને કોઈની ઈચ્છા થાય કે મારે આને આપવા, તોય ન થાવ, અને તમને એવી ઈચ્છા થશે નહીં, કારણ કે આપણે મૂળ ચાંદલો જોતા હોય, ગમે એટલું ખાઈ આવીને આવા હારા લગન આપને 250 જ આવ્યા હતા, અને 250 દાબો પણ 11 વર્ષ પહેલા હતા, એ તો જો ડેસ્ટિનેશન વેડિંગને કરાય, પણ આપણી પાસે એટલા પૈસા હોય ને તો આપણા સગાવાલાને સંબંધીને મોજ કરાવડાવાય, પણ જો આપણી પાસે પૈસો ન હોય, આપણે બજેટમાં રમવાવાળા માણસો હોય ને, તો આપણે છે ને આપણા બજેટ પ્રમાણે લગ્ન કરાય. મૂળ તો વિધિનું જોવાનું હોય, દેખાડી દેવા માટે લગ્ન નથી કરવાનું. મારા બજેટમાં આટલું જ આવે, ગામમાંથી ઉછીના લઈને લોન લઈને તમે બીજાને દેખાડવાનું ચાલુ કરો, 10 વર્ષ પછી 10 વર્ષ સુધી હપ્તા ભરે રાખો, શું કામનું? તમે દેખાડી દેવા માટે લગ્ન કરો. હું તો એમ કહું છું કે લગ્ન દેખાડી દેવા માટે ન કરો, પણ તમે પતિ પત્ની જીવન એવું જીવીને દેખાડી દો ને, લોકોને એમ થાય કે ના, લગ્ન જીવન તો આના જેવું હોય, ઈ દેખાડવાનું છે ને, કે ના, આપણને મારા, હું ને મારા હસબન્ડ જાતા હોય, કોઈને જોઈને એમ થાય કે ના, આના જેવું લગ્ન જીવન જેવું, એમ દેખાડી દો, અમે તો ફેલ રહ્યા. હવે જ્યારે જ્યારે તમે લગ્નમાં જશો ને ત્યારે હું યાદ આવીશ, તમે ડાન્સ જોશો તો હું યાદ આવીશ, તમે પ્રી વેડિંગ જોશો તો હું યાદ આવીશ, તમે હલ્દીમાં જશો ને તો હું જ યાદ આવીશ. પણ આપ સૌએ શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. In association with Ram Audio, આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.